ચાતુર્માસમાં વિરામમાં આવેલી લગ્નસરા આગામી 15 નવેમ્બરના રોજ તુલસી વિવાહથી એટલે કે દેવ ઉઠી 11થી ફરી શરૂ થશે. લગભગ 4 મહિના બાદ જિલ્લામાં 16 નવેમ્બરથી ફરી લગ્નની શરણાઈઓ ગુંજાશે. આ વખતે નવેમ્બર અને ડિસેમ્બરમાં કુલ 14 શુભ મુહૂર્તમાં જિલ્લામાં 700થી વધુ લગ્ન થવાનો અંદાજ છે. અને તુલસી વિવાહથી શરૂ થતી લગ્નની સીઝનમાં નવેમ્બરમાં 8 અને ડિસેમ્બરમાં 6 મળી કુલ 14 શુભ મુહૂર્ત રહેશે. 400 લોકોની મર્યાદા સાથે શરૂ થતી લગ્ન સારાની આ સીઝનમાં લોકો ઘર આંગણે જ લગ્ન પ્રસંગ યોજવાનું પસંદ કરી રહ્યા છે. ગત વર્ષે કોરોનામાં મુકુપ રહેલા લગ્નો પણ આ સીઝનમાં હાથ ધરાયા છે. બીજી બાજુ પાર્ટી પ્લોટોના સંચાલકોના જણાવ્યા અનુસાર પાર્ટી પ્લોટોમાં આયોજિત મોટા ભાગના લગ્નોમાં 600થી વધુ મહેમાનોની સંખ્યા રહેતી હોય. ગત વર્ષે કોરોનાના કારણે ઠપ રહેલું બુકિંગ 50% સુધી પહોંચ્યું છે. સરકાર લગ્ન પ્રસંગમાં આવતા મહેમાનોની સંખ્યાની મર્યાદા વધારે તો હજુ બુકિંગ વધી તેવી આશા છે. જ્યારે કેટરિંગના વ્યવસાયકારોએ જણાવ્યું કે 100 લોકોની મર્યાદા વધારી 400 લોકોની કરાઈ છે, જેને લઈને આ સીઝનમાં ગત વર્ષની સરખામણીએ 60% વ્યવસાય થવાનો અંદાજ છે.